પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. વડોદરા સનફાર્મા રોડ પર આવેલા સપ્તસ્વર મ્યુઝિક એકેડમીની ફરીથી નવા સ્વરૂપમાં ચાલુ કરવામાં આવી છે, જેનું ઉદઘાટન 16 ફેબ્રુઆરી 2021 રોજ રાખવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઈન મુજબ મ્યુઝિક એકેડમી ફરી નવા રૂપમાં શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટર નઝીર શેખ, વડોદરા. આજે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને બાળકો માટે શું શું સુવિધાઓ છે? આજરોજ કોરોના કાળ પછી સપ્તસ્વર મ્યુઝિક એકેડેમીની પુનઃ શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી અમે અહીંયા સનફાર્મા રોડ જ્યુપિટર હોસ્પિટલ પાસે સ્થાયી છે. સંગીત ક્ષેત્રે જે બાળકો પોતાના સપના સંગીત ક્ષેત્રે પૂરા કરવા માગતા હોય તેમને અમે કીબોર્ડ, ગિટાર, હાર્મોનિયમ તેમજ વોકલ એ રીતે શીખવાડીએ છીએ અને એમના સપના પૂરા કરીએ છીએ. કોરોના કાળના લીધે છેલ્લા 1 વર્ષથી અમારી એકેડમી બંધ હતી, પરંતુ આજે કોરોના કાળ પછી ગવર્મેન્ટની SOP પ્રમાણે, ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે ફરીથી પુનઃ શરૂઆત નવા લોકેશન સાથે અને નવી અમારી પ્રવૃત્તિઓની સાથે ફરીથી એનું લોકાર્પણ કર્યું છે. અહીંયા કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે? અમારા ત્યાંથી બાળકોને સ્ટેજ શો સુધી તેમજ રિયાલિટી શોની કોમ્પિટિશનોની શરૂઆત પ્રિપેરેશન કરવામાં આવે છે, તેમજ ગિટાર, કીબોર્ડ, વોકલ, સિંગિંગ બધું શીખવાડવામાં આવે છે. આજે અહીંયા જે ઉદઘાટન રાખવામાં આવ્યું હતું તેમાં કોણ કોણ હાજર હતું? આજરોજ અમારા અહીંયા બધા જ સ્ટુડન્ટ તેમજ તેમની ફેમિલી હાજર હતી, તેમજ જિજ્ઞાસા મેડમ જે છે અમારા, એમના હાથે અમે રિબિન કાપીને આ શરૂઆત કરી છે. સુનો મિતેશ વાગે. સપ્તસ્વરા મ્યુઝિક એકેડમી તરફથી હું થોડા શબ્દ કહીશ કે મિતેશ બહુ જ સારું કાર્ય કરી રહ્યો છે અને એણે અત્યાર સુધી જે કર્યું અત્યારે પેન્ડામિકના લીધે બધું સ્ટોપ હતું, હવે રીસ્ટાર્ટ કર્યું છે ને, રીલોકેટ કર્યું છે એણે. બહુ સરસ જગ્યા મળી છે, બાળકો પણ ખુશ થઈ ગયા છે, બધા અહીંયા આગળ મ્યુઝિક શીખે છે, ડાન્સ છે, સિંગિંગ છે, વાજિંત્ર શીખવાડે છે, બધું જ સારી રીતે છે. અને સૌથી વધારે તો આજનો દિવસ બહુ પવિત્ર છે, વસંત પંચમી એટલે આજે સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ કહેવાય અને આ દિવસે જે ઉદઘાટન કર્યું છે, હું ખૂબ જ દિલથી મિતેશભાઈને બહુ જ શુભેચ્છા પાઠવું છું કે એમનો ક્લાસ બહુ જ આગળ ચાલે અને બહુ સારું કામ કરે. શું નામ આપનું? મારું નામ જિજ્ઞાસા ટગરસી છે.